ખરેખર તો ધાણા આવા થાય એટલે વાઢી લેવા જોઈએ. જય માતાજી. મિત્રો, રામ રામ બધાની. માતાજી તમારી બધાની તબિયત સારી રાખીને તમને બધાની લાંબો આયુષ આપે તેવી માતાજીને પ્રાર્થના કરું છું. અને જો કે હવે આપણે તો કામ બે વાળીએ ઓલરેડી ચાલુ થઈ ગયું છે, હવે સિઝન પડી ગઈ છે. તો અત્યાર સુધી તો આપણે અત્યારે 10 વાગી ગયા છે ને આપણે મરચાં ભરવાનું, ભારી ભરવાનું કામ ચાલતું હતું. અને હવે જવું છે આપણે બીજી વાડીએ, જો આપણે ટ્રેક્ટર પીડ્યું છે એ લઈને ધાણા વાઢવા. કાલે આપણે ચણા તો સારી રીતે વઢાઈ ગયા છે અને આપણે એ જ માણસો આજે ધાણા વાઢવા આવવાના છે. કેવા આપણા ધાણા પાક્યા છે અને કેવી રીતે કેવા પાક્યા હોય તો કેવા વાઢવા જોઈએ તો આપણે એની સંપૂર્ણ માહિતી આપશું. તો ચાલો હવે મળીએ એ વાડીએ જઈને. હવે આપણે આવી ગયા છીએ જે ધાણાવાળી વાડીએ. જો કે આપણે આને આમ તો વીડી કહીએ છીએ. આપણે આવી ગયા છીએ આ વાડીએ મરચાં બરચાં ભરીને. અને આપણે સમય પણ થઈ ગયો છે બપોરનો, એટલે આપણે ખાઈ પીને થોડુંક ખખડ્યું પણ આપણે ખાઈ લીધું છે, નાહી લીધા છીએ. અને ઓલી બાજુ આપણે વાટવાને ધાણા ચાલુ, તો ચાલો હું એ બાજુ જાઉં છું. અને પહેલાં તો આપણા કટકીમાં ધાણા વાટવાનું ચાલુ છે અને આમાં તો આપણે જે આ ધાણા દેખાય એમાં તો થોડાક દિવસ પહેલાં હજી પાયું હતું એટલે એમાં તો હજી વાર છે, પરંતુ આપણે જે કટકીમાં ધાણા હતા એ ઘણા સમયથી પાણી નહોતું મળ્યું તો એ હવે વઢાઈ એવા થઈ ગયા છે. તો ચાલો હું એ બાજુ જાઉં ને તમને બતાવું મારા ધાણા. ચાલો ઓલરેડી આવી ગયો છું હું અહીંયા ધાણા પાસે. જો કે ઓલી બાજુ કટકીમાં આપણા વાટવાના ચાલુ છે. અને પહેલાં તો તમને આ ધાણા બતાવી દઉં. જો આ ધાણા મોટા પડાના છે હજી, આ રીતના લીલા છે અને કટકીમાં કેવા છે. ચાલો હું કટકીમાં જઈ ને તમને ધાણા બતાવું. તો આ છે આપણી કટકી ને આમાં વાઢવાનું કામ ચાલુ કરી દીધું છે. જો ઓલી બાજુ વાઢવાનું કામ પણ ચાલુ છે. આ એક ભાઈ અત્યારે તડકો છે, પાણી પીવા માટે આવ્યો છે. મોજા મોજા ઠપકારીને ધાણા વાઢવાનો લાગે હવે ભાઈ. જો કે કાલ તો હિન્દીમાં આપણે વાત કરતા પણ હિન્દીમાં મને તો બોલતા બહુ ન ફાવ્યું એટલે આજે ગુજરાતીમાં પાછું ચાલુ કરી દીધું. તો આ છે અમારા ધાણા. અને પહેલાં તો હવે તમને ચાલો આપણે કેવા ધાણા થઈ તો વાઢી લેવા જોઈએ. તો જે આ ધાણા તમને બતાવી, જો આ આમ જોવા જઈએ તો હજી આ લીલા છે, પરંતુ આપણે જે ધાણા છે એ મસાલા પાક તરીકે જાતા હોય તો જો એનો લીલો કલર હોય તો ધાણાનો ભાવ સારો મળતો હોય છે. એટલે આપણે બહુ લાલ ન થવા દેવા જોઈએ. લાલ થાય તો આપણે બજાર ભાવ ઓછા મળતા હોય પરંતુ વજન પૂરો નીકળે જો લાલ હોય તો. ને આવા થોડાક લીલા વાઢી લઈએ તો એમાં જોવા જઈએ તો વજન થોડોક ઓછો નીકળે પરંતુ એનો મસાલો ખૂબ સારો એવો બનતો હોય છે અને ભાવ પણ ખૂબ સારો એવો મળતો હોય છે. અને જોવા જઈએ તો આમાં અમારે પાણીની ઘટ હતી એટલે જે ઉપલો માળ છે એ ફૂલડા બધા સુકાઈ ગયા છે, આમાં બે પાણીની ઘટ રહી ગઈ છે. એટલા માટે થોડોક દાણો પણ ઝીણો છે. અને આમાં જો કે આપણે 2-3 ફૂગનાશકના સારા એવા રાઉન્ડ કરી દીધા એટલે આપણે કંઈક છારી એવી ફૂગ છે જોવા નથી મળી, એટલે સારું છે. જો આમાં છારી આવી જાય વધારે તો દાણો આનો ઝીણો થઈ જતો હોય છે, પરંતુ આપણે ક્યાંય આમાં છારી જોવા નથી મળતી, એટલું સારું છે. આપણે આધા કરી લઈએ, આધા બાદ મેં એ આધા પહેલે તો જલ્દી હો જતા હે. સ્પીડ અચ્છી હે, દેખો છોરે કે સ્પીડ કિતની હે. સ્પીડમાં ઓલો લગ્ન જાય દાંતડા. વરના ખૂન નીકળાય ગયા. નહીં જાગે.
નહીં, ઇનકી સ્પીડ ઓછી હે. હા, ચણા ખૂબ ખટા થા. તો આ બાજુ અડધું અડધું કરી નાખ્યું છે વાઢવાનું, વળામણ કરી નાખી છે. ગુજરાતીમાં કહેવા જઈએ તો ઓટી, તો ઓટી કરી નાખી છે. એટલા તો ટૂંકું ટૂંકું હતું એટલે લાગટ વાઢ લીધું છે. અહીંથી ઓટી કરી નાખી છે. તો મિત્રો, આ રીતે આપણા ધાણા વાઢવાનું કામ ચાલુ છે. અને થોડાક લીલમને આપણે વાઢી લઈએ છીએ એટલે મસાલો એનો કોઈ પણ ગ્રાહક લે તો એનો મસાલો સારો બને. એટલે આપણે થોડાક લીલા વાઢવાનું ચાલુ કરી દીધું છે. અને થોડુંક વજન તો ઓછો નીકળશે, પણ આપણને આશા છે કે બજાર ભાવ સારો મળી રહેશે. તો ચાલો આજની સાથે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. ને જોકે હમણાં કામની તો સિઝન ફૂલ છે, ઓલી વાડીએ પણ આપણે મરચાંની જે ભારી ભરી એની સીવવાની બાકી છે. તો ચાલો અવનવા વ્લોગ સાથે મળશું, નવા નવા કામ સાથે શું શું કામ આવે છે જોઈશું આપણે. હવે તો આ મોસમ સારી રીતે હમણાં ધાણા કાઢવાનું પણ થાય, ચણા થેસરમાં કાઢવાનું થાય. તો અવનવા આપણા ખેતીવાડીને હમણાં વ્લોગ આવશે. અને આપણે જો હવામાનની કંઈ માહિતી મળશે તો આપણે હવામાનની પણ જાણકારી આપશું. તો ત્યાં સુધી રજા આપશો. જય માતાજી, રામ રામ.